सपना ना घरनू रोड़ा है स्वप्न भूकंप विनाज हचमची गया रहीशो। एक बिल्डर है छिनवी लिदा सुख चैन। कोई तो आवो रहीशो नी मददे। ઘરનું ઘર દરેકનું એક સ્વપ્ન હોય છે અને જ્યારે પોતાની પ્રાથમિક જરૂરિયાત અને સગવડ મેળ ખાય છે ત્યારે લોકો વધારે ચકાસણી કરવાની તસ્દી લેતા હોતા નથી। મહા મહેનતી જિંદગીભરની મૂડી રોકીને સામાન્ય માનવી અનેક આશાઓ સાથે મકાન ખરીદતો હોય છે। બસ આવી જ કોઈક આશાઓ સાથે સ્તવન પરિશ્રયના રહીશોએ અહીં આશરા માટે પોતાના જીવન મૂડી રોકી દીધી હતી। આ પ્રામાણિક મધ્યમ વર્ગીય રહીશો નિયમ પ્રમાણે બેંકમાં પોતાના હપ્તા પણ ભરતા હતા। પાકી છત અને મજબૂત દિવાલોના ભરોસે અહીં કાયમનો આશરો સમજી બેઠેલા રહીશોની નીચેથી જ્યારે વગર ભૂકંપે ધરતી ખસી તો તેમના સપના રોળાઈ ગયા અને હકીકત ખોફ બનીને ડોકાવા લાગી। એક બિલ્ડરના વાંકે આજે સ્તવન પરિશ્રયના રહીશોની શાંતિ અને આરામ હરામ થઈ ગયા છે અને બેંકો જવાબદારી અને રૂઆબદારીથી રહીશોમાં ડર પેદા કરી રહી છે। ત્યારે અહીંના રહીશો સરકાર પાસે ન્યાયિક વલણ દાખવવા અને પોતાને મદદ કરવા આગળ આવવા વિનંતી કરી રહ્યા છે। જે અમારા જેવા મેમ્બરોએ જે પહેલા પૈસા આપી ચૂકેલા હતા એ લોકોને એનઓસી નથી મળી, એ એનઓસી નથી મળી એના ભાગરૂપે આજે બેંકવાળા અને કોર્ટમાં એવો ઓર્ડર થયેલો છે આજે કે ભાઈ અહીંયા જે લોકોએ ઓબ્જેક્શન નથી આપ્યા કોર્ટની અંદર એ લોકોના ફ્લેટોને અહીંયા નોટિસ આપવામાં આજે આવેલી છે। 73 મેમ્બર છે ઓક્શન કરવા માટેની। આખી સોસાયટીવાળા બધા ડરેલા છે કે આવનારા સમયમાં આપણા બધાના ફ્લેટ જતા રહેશે। અમે લોકો જે મધદરિયે આવીને અટવાઈ ગયેલા છે, અમારી નાવ ગમે ત્યારે ડૂબાય એવી છે એવું દેખાઈ રહ્યું છે। તો અમારા સરકાર શ્રી કે કોઈ બી પ્રતિનિધિ કોઈ બી રીતે અહીંયા એ લોકો નિમણૂક કરે અને અમારી રજૂઆતો સાંભળે। એનો બિઝનેસ છે ઇમારતો બનાવવાનો, પણ એની ફિતરત છે લોકોને બેઘર કરવાની। વાત એમ છે કે અમદાવાદમાં એસજી હાઈવે પર ગોતા પાસે બિલ્ડર મિહિર દેસાઈના સંભવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપ દ્વારા સ્તવન પરિશ્રય નામની સ્કીમ મૂકવામાં આવી હતી। આ સ્કીમમાં 73 જેટલા મેમ્બર્સે ફ્લેટ ખરીદ્યા હતા, જેઓ બેંકમાં નિયમિત હપ્તા જમા કરાવતા હતા, પરંતુ બિલ્ડર દ્વારા પડદા પાછળ આ રહીશોને બેઘર કરનારા ખોફના ખેલની સ્ક્રિપ્ટ લખાઈ રહી હતી, તેનાથી તેઓ અજાણ હતા। બિલ્ડર મિહિર પટેલ દ્વારા કોર્પોરેશન પ્રહલાદ નગર શાખા બેંક પાસેથી 20 કરોડની લોન લીધી હતી, પરંતુ આ લોનના બદલામાં તેણે પરિશ્રય સ્કીમના ફ્લેટો ગીરો એટલે કે મોર્ગેજ પર મૂક્યા હતા। પરંતુ હવે મિહિર દેસાઈએ મોર્ગેજ લોન લઈને હાથ અધ્ધર કરી દેતા સ્તવન પરિશ્રયના રહીશોના ફ્લેટનું ઓક્શન કરી બાકી વસૂલવા બેંકે કાર્યવાહી શરૂ કરી છે, જેના કારણે આ ફ્લેટના રહીશો પોતાના ભરેલા નાણાં જ ડૂબી જવાનો ડર તો સતાવી રહ્યો છે, સાથે સાથે પોતે બેઘર બની જશે તેવી ધાસ્તીએ તેમને શાંતિ પણ હણી નાખી છે। ત્યારે સરકારે નિયમોની તલવાર વીંચતી વખતે એ બાબતનો ખ્યાલ રાખવો પડશે કે કાયદાની આડમાં ક્યાંક નિર્દોષ રહીશો રહેશાઈ ન જાય, કેમ કે જે લોકો એકવાર છેતરપિંડીનો ભોગ બન્યા છે ત્યારે જો હવે નિયમોની આડમાં તેમની પાસેથી આશરા છીનવાઈ જશે તો સામાન્ય નાગરિકોનો સરકાર કે બિલ્ડર લોબી પર વિશ્વાસ નહીં રહે। સરકારે આવા બિલ્ડર સામે કડક હાથે કામ લઈને નાગરિકોની સુરક્ષા આપવા તરફ વલણ દાખવવું પડશે। અમારી માંગ એટલી છે કે અમારી જે આ તકલીફો ચાલી રહેલી છે એ અમે લોકો વિનંતી કરીએ છીએ કે આ બધું ક્લિયર થાય, અમે અર્ધરસ્તે આવી જશું, પરેશાન થઈ જઈશું, એના કરતાં અમે થોડુંક અમને સપોર્ટ થાય, ડીઆરટી કોર્ટને પણ અમને એટલી રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને લોકોને થોડુંક સાથ આપીને બધું ક્લિયર કરાવો અને અમારા ઘર અમારા પાછા અપાવી દો। બિલ્ડરને તમામ પૈસા ચૂકવીને ઘર લેનારા 73 મેમ્બર્સના ફ્લેટ કોર્પોરેશન બેંક ઓક્શનમાં વેચવાની તૈયારી કરી રહી છે। આ માટે સ્તવન પરિશ્રય સ્કીમમાં ડીઆરટી કોર્ટનો ઓર્ડર પણ લાગી ગયો છે। ત્યારે એક સામાન્ય માણસના ઘરના ઘર એક બિલ્ડરની ઠગાઈને પગલે હરાજીમાં જતા રહેશે તે પછી પોતાનું શું થશે એ ભયથી રહીશો થથરી રહ્યા છે। ત્યારે આ પ્રકારના વિશ્વાસઘાત અને છેતરપિંડી એવા લોકો સામે લાલ બત્તી ધરી રહી છે જેઓ જીવન મૂડી રોકીને ઘરનું સપનું સજાવવાની તૈયારી કરી રહ્યા છે। કેમેરામેન રાજુ ગઢવી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।